ગંગ તરંગ પ્રવાહ ચલે ફિર કૂપ કો નીર પિયો ન પિયો અબ હૃદય રઘુનાશ બસે ફિર ઓર કો નામ લિયો ન લિયો કર્મ સંજોગે સુપાત્ર મિલે તો કુપાત્ર કો દાન દિયો ન દિયો કવિ ગંગ કહે સુન શાહ અકબર મૂર્ખ મિત્ર કિયો કિયો મિત્રો તો ઘણા છે વિઠ્ઠલ છે જાદવજી છે પ્રેમજી છે સૌજી છે તો પણ સુલેમાન ઘણા મિત્રો પણ એમાં જાદવજી અમારો મિત્ર હવે જાદવજીનું નાનકડું કુટુંબ એના બાપા પિતમભર પટેલ પછી એમના માતા સવિતાબેન અને એક એનાથી નાનો ભાઈ ને નાની બેન આ બે બાળકો નિશાળમાં ભણે કરિયાણાની નાનકડી દુકાન અને એમાં ખર્ચ પૂરતો લડી લેવાય જાદવજી પરિવારનો ગુજરાન હાલે ને એટલો તો સહેલાઈથી રડી લેતો ને સુખેથી રહેતો એમાં જાદવજી ભક્તિના રવાડે ચડ્યો હવે જ્ઞાન ભક્તિ કર્મ આમ તો ઈશ્વર સુધી પહોંચવાના માર્ગો છે સંસારની આસક્તિ ઉતરી જાય ને ઈશ્વર પ્રત્યેની આસક્તિ એનું નામ ભક્તિ ઠાકર મંદિરે દર શનિવારે ભજન થાય તો એમાં મીડો જવા અને ધીરે ધીરે એને લગ્ન લાગી ગઈ કરનાર એમ કે એને આનંદ આવતો હોય તો કાંઈ ખોટું નહીં પણ ભજન મોડે સુધી હાલે બીજે દી હવારમાં ઉઠી શકે નહીં દુકાનમાં જઈ શકે નહીં બાપાને કહી દે તો બાપા તમે જાજો ત્યાં સુધી એ વાંધો નહીં પણ પછી તો ગામડાના મંડ્યા વાયકા આવવા ખોકલી નવા ગામના બે પણ વીજળીયાને ઊંડવીને પેટને આજે અહીં છે ભજન અહીં છે એ ભજન મંડળી અરે પાછો જાય અને પછી તો ધીરે ધીરે એવું ખોરવાતું ગયું અને એટલું પૂરતું નહોતું પાછું બે સાધુ આ જાવ આવશે એક ફરાળ કરશે ને એક પાકું સીધું લેશે ને એમ થવાનું થઈ ખર્ચ વધ્યું એના બાપા પિતાંબર બાપા મૂંઝાઈ ગયા એટલે અમને કીધું મિત્રોને કે હવે આવું મંડ્યું છે થાવા દીકરીની ચિંતા છે દીકરાને ભણાવવાનું છે આ ઘર ખર્ચ કેમ હાલે એ મોટી ચિંતા છે અને આ ધીરે ધીરે દુકાનમાં ધ્યાન તો આપી શકતો નથી પણ ઉપરાંત પાછો આવો ખર્ચ મીડ્યો છે ખરો એટલે અમારે તો હું અગાઉ દાખલા દઈ ચૂક્યો છું બાળકદાસ બાપુ એટલે પૂછા ઠેકાણું બાપુ એવા ને એવા અનુભવીને એટલે અમે ગયા બાપુ પાસે એટલે દામોદરના બાપા એમની માતા ભાઈ બેન અમે અને અમે મિત્રો અમથા અવારનવાર જાતા જ એટલે બાપુને બધી વાત કરી એટલે બાપુએ પરિવારને એક હમજણ આપી કે કાલથી આ પ્રમાણે વર્તજો અને અમે બધું આખું ગોઠવી નાખ્યું કઈ રીતે બીજે દિવસે આખો કાર્યક્રમ અમલમાં મૂકવો હવે બીજે બીજેથી હવાર પડ્યું જાદવજી ઉઠ્યો તો એના બાપા ભાઈને એની માતા સવિતાબેન ને એનો ભાઈ એનો નાના એનાથી નાનો ને એની બેન ખવ માળા લઈને બહિ ગયેલા એવા ગંભીર થઈને જાપ મંડેલા કરવા પીતાંબરે જોયું આને પીતાંબર પટેલને જોયા માજીને જોયા દામોદરને એમ થયું કે ચાય નથી બનાવી કોઈ અરે તમારામાં તો અકલ છે કે નહીં અરે ભગવાનને સ્નાન કરાવવું છે પૂજા પાઠ કરવું છે પૂજા પાઠનો સામાન તૈયાર કરવો નાહવા માટે પાણી મૂકો બે સાધુ મૂર્તિ પધારવાની છે એક પાકું સીધું લે છે ને એક હાટું ફરાળ પણ પીતાંબર બાપાએ આમ જોયું દામોદર સામે કે અરે આપણે કોણ આપણે કોણ પૂજા પાઠ ને આપણે કોણ ઠાકોરજીને નવરાવવા વાળાને એ તો કરશે હજાર હાથવાળો તું તારે તારું કામ કરીને મીડિયા માળા ફેરો માજીને પૂછી જોઈએ કે માજી તમે તો કંઈક કરો આ બે સાધુ આવવાના છે તો કંઈ તો હવે ભરપૂરની મરજી હશે એમ થાય છે પેલા નાના ભાઈ બેનો મીડિયા ભક્તિમાં પછી પીતાંબર બાપાએ કીધું કે જાદવજી તું સ્વર્ગમાં હિલોળા મારીને અપસરામને નૃત્ય જો ઇન્દ્ર પાણી બેઠો અને અમે નરકમાં જમના હોટા કહીને એવું નથી કરતું હવે જઈ તો બધા હાઈ રહ્યા જઈને કાં રહી તો બધા હાઈ રહ્યા હવે આવી એવી વડસડ હાલે ઓલા કામકાજ બધું છોડી દીધું ને બધું ઈશ્વરમાં છે એ ભક્તિમય થઈ ગયા તું જો ભક્તિ કરતો તો અમને શું વાંધો એમાં કોકે સમાચાર કે બાળકદાસ બાપુ નીકળ્યા અહીંથી એટલે હું આમ તો ગોઠવેલું જ હતું આમ તો પણ હું દાખલ થયો ત્યાં બધા હરખા થઈ ગયો જાદવજીએ દોડ્યો અરે બાપુ અહીંયા ને પધારો પધારો અમે લીમડા હેઠળ આસન બાપુનો પાથરી દીધું અહીંયા બેહાઈ ત્યાં તો શેરીમાં મંડી ખબર પડો કે બાપુ પધાર્યા એટલે ભેગા થઈ ગયા બધા અને બધા આમ ઓડિયન્સમાં ગોઠવી ગયા એટલે પછી હું ઊભો થયો મેં કીધું આપણે ધન ભાગ છે આજે બાપુ અહીં બધા અને આપે બધા હામે છો એટલે હું એક વિનંતી કરું બાળકદાસ બાપુને કે જીવનની સાર્સકતા શેમાં છે આટલું આજ અમને સમજાવો એ બાળકદાસ બાપુએ કીધું કીધું હું તમને એક પ્રસંગ જ વર્ણવી દઉં એટલે એમાં તમને સમજી જાય છે મહાભારતમાં મહર્ષિ વેદ વ્યાસે અને એમાં એક બ્રાહ્મણ કુટુંબની વાત છે કુટુંબમાં વૃદ્ધ મા બાપ અને એક જ દીકરો જુવાન જ્યોત કૌશિકી દીકરાનું નામ અને કૌશિકને એમ થઈ ગયું કે આ ભક્ત જ્ઞાન ભક્તિ કર્મ જે છે ને એ માર્ગો ભલે ગમે રહ્યા પણ તપશ્ચર્યા એ સાચો માર્ગ છે તપશ્ચર્યા કરવાથી જ્ઞાન મળે મુક્તિ મળે સ્વર્ગ મળે મોક્ષ મળે આવી એની ધારણા બંધ રહી ગઈ એવી મા બાપની જવાબદારી છોડી રોતા કકડતા મૂકી અને કૌશિકે તો લીધો વનરાવનનો માર્ગ જંગલમાં પહોંચ્યો એક નદી વહેતી હતી એના કાંઠે એક વૃક્ષ હતું એક શિલા હતી યા પડેલી અને આણે સ્નાન કર્યું ને બેસી ગયો શિલા માથે અને તપશ્ચર્યા મંડ્યો કરવા અને ઉગ્ર તપશર્યા કરી એ તપસ્ય એ તપશ્ચર્યા કરતાં કરતાં એકવાર એવું બન્યું કે બેઠેલો કૌશિક આમ ધ્યાનસ્થ મુદ્રામાં અને ઉપરથી બગલી એક ચરકી અને એ ચરક પડ્યો ને આનો પીયો પીતો ક્રોધમાં વંબોળ બની ગયો અને ક્રોધના આવેસમાં આમ જોયું લાલ ગુમ આંખો ને ક્રોધની જ્વાળા પણ ક્રોધની જ્વાળામાં બગલી બળીને ફળતું તે હેઠે પડી અને રાખ થઈ ગઈ પણ કૌશિક ખુશ થઈ ગયો કે આ હા તપશ્ચર્યાનું પરિણામ આવ્યું શું તપની તાકાત છે એક આમ દ્રષ્ટિ કરી તો બળીને ખાક થઈ ગયો અને એનો એને આનંદ સંસારમાં રહ્યો હતો આ સિદ્ધિ હું કેવી મેળવી શકે અને નીકળી પડ્યો ભાઈ ભિક્ષાટન મેં માટે ગયો ગામમાં એક ઘર હતું ત્યાં જઈને ઊભો રહ્યો દેહી દેહિક તો એ ગૃહિણી હતી બ્રાહ્મણ પરિવાર હતો એ ગૃહિણી કે મારા થોડી વાર રાજો હું વાસણ ઉટકું છું પછી આપને ભિક્ષા આપું એને વાસણ ઉટકી લીધા એ દરમિયાન એનો પતિ આવ્યો બાર એટલે પતિની આગતા સ્વાગતામાં સેવામાં એ બાય લાગી પડી અને એ એમાં એને એ ખ્યાલ ન રહ્યો કે આ બાર એક ભિક્ષાટન ભિક્ષા માટે આવેલ સંન્યાસી ઉભા છે એ બધું પતું ત્યારે એને યાદ આવ્યું ઘરે બાર અતિથિ છે એટલે તરત ગયું ભિક્ષાની બધી સામગ્રી લાવીને કીધું હું પણ આનો તો પિત્તો ક્યાંય ગયેલો કે આટલી બધી વાર થઈ હું આવું છું એમ કહીને આટલી વાર ઊભો રાખ્યો અરે અતિથિનું મહત્ત્વ વધુ છે કે પતિનું મહત્ત્વ વધુ છે આર્ય સંસ્કૃતિ શું આ શીખવે છે અને આ રીતે એક અતિથિને ઊભો રાખીને તમે અક્ષમ્ય અપરાધ કર્યો બાઈએ ક્ષમા માગી કે મેં આપની ભૂલ કરી છે હું માફી માગું છું આપ માફ કરી દો પણ ત્યાં તો આનો પારો આમ ચડતો ગયો અને કાંઈ મંડી લાલકુંભ થવાના ક્રોધના આવે બાઈ ભાઈ અમે જોયું ત્યારે એ બાઈ ખડખડાટ રસી પડી અને એને એટલું જ કીધું કે મહારાજ તમે એમ ધારો છે હું શું બગલી છું કે તમારા ક્રોધની જ્વાળામાં બળીને ઇઠી પડું અને આનો નશો એક ક્ષણમાં ઉતરી બધો પગમાં પડી ગયો બેન બીજું બધું ભિક્ષા ભિક્ષા જવા દઉં પણ તમને કેમ ખબર પડી કે હું તપના બળે આ બગલીનું બગલીને બાળીને છું તો કે એના માટે ધર્મવ્યાધ નામના કસાઈ છે મથુરામાં ત્યાં તમારે જવું પડે હું બ્રાહ્મણ ઉઠીને વ્યાધને ત્યાં જવું તો કે હા તમારે જાણું જિજ્ઞાસા હોય તો જઈ જાઓ અને આને તો પ્રયાણ કર્યું ખરેખર પહોંચી ગયો મથુરા અને કસાઈવાડામાં જઈને ઉભો રહ્યો ધર્મવ્યાજની દુકાને સામે બરાબર અને લોકોને નવાઈ લાગી કે એક બ્રાહ્મણ યુવક તપસ્વી અને આ કસાઈને ત્યાં ધર્મવ્યાદને જઈને નામ પ્રણામ એને કર્યા એટલે ધર્મવ્યાધે કીધું આવો હું હમણાં મારું કામ પતાવીને પછી આપણે ઘેર ઘરે જઈ હું આ બંધ કરી દઉં મને એ બ્રાહ્મણ ગૃહિણી બેને આપને અહીં મોકલ્યા છે ને પાછો આને ઝબકારો હતો આપને અહીંયા કેવી રીતે ખબર પડી ગઈ એ બધી ખબર પડે અને એમ કરીને એને દુકાન બંધ કરી એ કસાઈ હતો વ્યાજ હતો પણ ભિખારી આવે તો એને માંસનો ટુકડો આપતો પ્રમાણિકતાથી એનું કામ કરતો પણ એ બધું બંધ કરીને એને દુકાન બંધ કરીને લઈ ગયો ઘરે તો ઘર અત્યંત સ્વચ્છ હતું કોઈ ભક્તનું હોય કે કોઈ સમજદાર વ્યક્તિનું ઘર હોય ને એવું એનું ઘર હતું એટલે કૌશિક જૈન એ બે એને બેસાડ્યું અને કે એ સમજાવ કે આ જ્ઞાન તમને ક્યાંથી પ્રાપ્ત થયું એટલે એણે કીધું કે જો આ મારા વૃદ્ધ માતા અને પિતા છે આમની સેવા કરવી એ મારા માટે ધર્મ છે એ મારા માટે કર્મ છે એ મારી સાધના છે એ મારી આરાધના આ મા બાપ મારા માટે ઈશ્વર છે અને પરમેશ્વર છે અને એની કૃપાથી આ જ્ઞાન મળે પછી ધર્મવ્યાધે કૌશિકને કીધું કે ભાઈ તમારે એ મા બાપ તો હોય છે ને હા તો પછી સેવા કરવાની શું કામ બાર આમ ભટકો છું આવી વાત બાળકદાસ બાપુએ કરી અને જાદવજીને જબકારો થયો જાદવજીએ પડ્યો પગમાં અને કૌશિકને જે સમજાણો તો એ જાદવજીને સમજી ગયું કે બાપુ હુંય સમજી ગયો હતો મા બાપની અવગણના કરીને હું કોઈ કાર્ય નહીં કરું જીવનમાં અને એમ પાછું આમ વ્યવસ્થિત સંસારનો શરૂ થયો આભાર